विद्यार्थी मित्रों कलिल अने चैप्टर नंबर 5 पृष्ठ रसायन एनु आ छेल्लो लेक्चर कही शकाय। तो कलिल नी अंदर 8 नाम टेबल मां आपणे आप्या हता, एमा घन वत्ता प्रवाही एने सोल कहेवाय, एना विशे ज मोटा भागनी चर्चा हती। तमे जे कई कलिल बनायो पद्धतियों थी ए सोल हतो, जेने शुद्ध करियो ए पण सोल हतो, जेना गुणधर्मो चेक कर्या संख्यात्मक प्रकाशीय यांत्रिक विद्युतीय कला उपर विचार कई रीते आवे छे आ बधी माहिती सोल नी हती। छेले छेले गाय लेक्चर मां जे स्कंदन भण्या ए पण सोल नु ज हतो, એટલે ઓલમોસ્ટ ચેપ્ટર પૂરું થઈ ગયું છે, છતાં થોડી ચર્ચા ટેક્સ્ટબુકમાં ઇમલ્શન વિશે આપેલી છે। ઇમલ્શન એટલે પાયસ, આ પણ એક પ્રકારનો કલિલ જ છે। અને આ કલિલ કઈ રીતે બને? તો કલા અને માધ્યમ બંને કેવા હશે? પ્રવાહી, બંને પ્રવાહી હશે। એટલે પ્રવાહી વત્તા પ્રવાહી આ બેને ભેગા કરો એટલે વિશિષ્ટ કેટેગરીનું કલિલ બને, જેને શું કહેવાય? ઇમલ્શન કહેવામાં આવે છે। એટલે બોલાય છે આ રીતે પ્રવાહી કલાનો પ્રવાહી માધ્યમમાં પરિક્ષેપણ એવું બોલવામાં આવે છે। અને આ એટલા માટે ભણવું જોઈએ કે રોજિંદા જીવનમાં આપણે દૂધ જે છે એના સંપર્કમાં છીએ, આપણી સવાર દૂધથી જ થાય છે, બધાને ખ્યાલ છે। તો દૂધ એક કલિલ છે અને કલિલનો વિશિષ્ટ પ્રકાર કયો? ઇમલ્શન છે, બરાબર। તો એના વિશે થોડી માહિતી છે, બહુ વધારે નથી। સૌથી પહેલા આ જે ઇમલ્શન છે એના બે શું છે? પ્રકાર છે। પહેલો જે પ્રકાર છે એને આવું કહેવામાં આવે છે, તેલનો પાણીમાં વિક્ષેપણ અથવા પરિક્ષેપણ। વાક્ય પરથી ખબર પડી જાય કલા કોણ અને તેલ કોણ। તેલનું પાણીમાં, એનો અર્થ કે કલા તરીકે તેલ અને માધ્યમ તરીકે શું હશે? પાણી। કલા તરીકે તેલ, માધ્યમ તરીકે પાણી। એટલે સંકેત ની અંદર લખવું હોય તો આમ પણ લખાય છે, વચ્ચે ઓબ્લિક શું બતાવે? ઓબ્લિક બતાવે છે હદ અથવા બાઉન્ડ્રી। આગળના વિભાગમાં કલા લખાય, પાછળ માધ્યમ લખાય, તો કલા કોણ છે? તેલ। તો અહીંયા લખવાનું તેલ અને અહીંયા લખવાનું માધ્યમ એટલે કે પાણી, બરાબર। તેલ પાણી આવું બોલાય છે। અને ઉદાહરણની અંદર આની અંદર આવશે આપણે દૂધ જે છે એ તમે લખી શકો, અને બીજી એક વેનિશિંગ ક્રીમ આવે છે એ પણ તમે લખી શકો, ટૂંકમાં જેમાં પાણીનું પ્રમાણ વધારે હોય। તો ઘણા કે દૂધ એટલે શું છે? તો કહી દઉં તમને, દૂધ એ ચરબી વત્તા પાણી આ બેનું મિશ્રણ છે। અને આ રીતે દૂધને માઇક્રોસ્કોપમાં જોવામાં આવે તો માધ્યમ તરીકે શું છે? પાણી છે, અને કલા તરીકે તેલ છે। તેલ એ પોલિમર છે, અને પોલિમર બહુ આણ્વીય ન હોય, વિરાટ આણ્વીય હોય, એટલે આ રીતે હોય। અને ચરબી જે આપણે બોલીએ છીએ, તૈલી ચરબી કહીએ, તે ચરબીને અંગ્રેજીમાં શું કહેવાય? અહીંયા કલા એટલે તેલ, તેલ એટલે એક પ્રકારની ચરબી, ચરબીની અંગ્રેજીમાં શું કહેવાય? ફેટ। એટલે આ બધા જે મોટા મોટા કણો દેખાય ફેટના છે, બરાબર, કલા તરીકે છે, અને માધ્યમ તરીકે શું હોય? પાણી હોય। એટલે આ તેલ અને અહીંયા વચ્ચે પાણી, આ પહેલો પ્રકાર। બીજો પ્રકાર આવો છે પાણીનો તેલમાં પરિક્ષેપણ, પાણીનું તેલમાં પરિક્ષેપણ। એટલે આના કરતા ઊંધો, કલા તરીકે શું હશે? પાણી, અને માધ્યમ તરીકે તેલ હશે। એટલે આની અંદર પાણી હશે આ રીતે હશે, બરાબર, આ પાણી, અને આ વચ્ચેના ભાગમાં શું આવી ગયું? તેલ। એટલે પાણીનો અણુ એક નહીં હોય, ઘણા બધા અણુ આ રીતના જોઈન્ટ થઈ ગયા છે, આ રીતનું હશે, બહુઆણ્વીય પ્રકાર, બરાબર। તો આ રીતે પાણીમાં તેલ આવે। આની અંદર ઉદાહરણ તમે આપી શકો, બટર છે, કોલ્ડ ક્રીમ છે, આ બધું આપી શકાય જેમાં તૈલી પદાર્થ વધારે હોય,
બરાબર તો આ રીતે ઇમલ્શનના બે પ્રકાર છે ટૂંકમાં આવું બોલાય છે પાણીમાં તેલ તેલમાં પાણી આ રીતે બોલાય છે બરાબર હવે જ્યારે વાત આવે છે ઇમલ્શન બનાવવાની દાખલા તરીકે આપણે આ ઇમલ્શન બનાવવું છે જાણજો હવે ઇમલ્શનની જે બનાવટ છે એની અંદર ધારો કે તમારે કઈ ઇમલ્શન બનાવવું છે પાણીમાં તેલ પાણીમાં તેલ બનાવવું હોય એટલે પાણીનું પ્રમાણ વધારે લેજો તેલનું પ્રમાણ ઓછી લેજો હવે તમને અને મને બધાને ખબર છે તેલ અને પાણી ક્યારે મિક્સ થતા નથી એટલે બંનેના સ્તર કેવા હશે અલગ અલગ હશે હવે આપણે બનાવવું છે આ ટાઈપનું ઇમલ્શન તો હવે શું કરવાનો એક કાચનો સળિયો લો બરાબર અને સળિયાથી આ મિશ્રણને શું કરવાનું હલાવવાનું અત્યારે આ મિશ્રણ વિષમાન પ્રણાલી છે જ આલંબન જેવી બંને વચ્ચે હદ છે પણ કલીલ નથી તો હવે આ સળિયાથી આને શું કરવાનું હલાવવાનું હલાવશો એટલે આવું થઈ જશે પણ થોડીક જ વારમાં આ તૈલી કણો પાછા ભેગા થઈ જાય અને આવું ચિત્ર તમારી સામે આવશે સાચું કે ખોટું સાચું તો પ્રશ્ન એ છે કે આ ઇમલ્શન જે બન્યો એ અસ્થાયી કહેવાય તો આપણે એને પરમેનન્ટ બનાવવું હોય તો આની અંદર તમારે એક ત્રીજો પદાર્થ પણ શું કરવો પડે નાખવો પડે અને ત્રીજો પદાર્થ છે એને ઇમલ્શિફાયર કહેવામાં આવે છે એ ત્રીજા પદાર્થને શું કહેવાય ઇમલ્શિફાયર અને પદાર્થ નાખીને જો હલાવવામાં આવે તો ત્રીજો પદાર્થ આ તેલની ફરતે કવચની જેમ ગોઠવાઈ જાય છે અને કવચની જેમ ગોઠવાઈ જાય એટલે તેલના કણો ભેગા થાય નહીં જેમ પેલા સોલમાં વિસ્ભાર આવે એ રીતે આમાં કવચ આવે કોનું કવચ આવે ઇમલ્શિફાયરનું આવે અને દૂધ જે છે એની અંદર પણ આવું કવચ છે ભગવાને પહેલેથી જ દૂધની અંદર પ્રોટીન મૂકેલું છે બધાને ખબર છે કે દૂધમાંથી પ્રોટીન મળે છે અને અત્યારે બૂમો પાડું છું દૂધ એ તો ચરબી અને પાણીનું મિશ્રણ છે તો પ્રશ્ન થાય સ્વાભાવિક છે કે પ્રોટીન ક્યાં હોય બરાબર તો પ્રોટીન એ આ જે તેલ છે ચરબી છે એની ફરતે હોય બરાબર અને આ પ્રોટીનના કારણે પ્રોટીનના લેયરના કારણે ચરબીના કણો ભેગા થતા નથી અને દૂધ લાંબા સમય સુધી સ્થાયી રહે છે બરાબર છે તો આવા પદાર્થોને ઇમલ્શિફાયર કહેવાય તો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય દૂધમાં ઇમલ્શિફાયર તરીકે શું હોય તો પ્રોટીન હોય બરાબર બધાને ખબર છે કે દૂધમાં જો લીંબુ નાખવામાં આવે તો શું થાય તો આપણે બધા બોલીએ છીએ કે દૂધ ફાટી જાય બરાબર કે નહીં તો એટલા માટે ફાટી જાય છે કે લીંબુમાંથી એસિડ આવે અને એ એસિડ આ ઇમલ્શિફાયરનો નાશ કરે છે એની સાથે પ્રક્રિયા કરે છે અને એટલા માટે ત્યાંથી ઉકળી જાય છે અને પરિણામે એકવાર પ્રોટીનનું કવચ ઉકળી જાય તો તેલના કણોને એકબીજા સાથે જોડાતા કોઈની તાકાત નથી કે એને રોકી શકે ક્લિયર તો આ બધી વસ્તુ આપણે સમજી શકીએ છીએ તો સામાન્ય રીતે પાણીમાં તેલ પ્રકારનું જો ઇમલ્શન હોય તેમાં ઇમલ્શિફાયર તરીકે પ્રોટીન છે આ બધા પદાર્થો વધારે વપરાય ગુંદર પણ વપરાય છે બરાબર અને જો ઇમલ્શન કયા પ્રકારનું હોય તેલમાં પાણી પ્રકારનું હોય તેના માટે ધાત્વી એક ક્ષાર આવે છે અમુક લાંબી સંખ્યાવાળા આલ્કોહોલ આવે છે એ બધાનો ઉપયોગ કરવામાં આવે છે ક્લિયર તો આ રીતે સામાન્ય સમજણ આપી છે ત્યાર પછી જે રીતે સોલનો આપણે સ્કંદન કરી તો એ રીતે ઇમલ્શન જે છે એને પણ સ્થાયીમાંથી અસ્થાયીમાં ફેરવી શકાય છે બરાબર ધારો કે આ સ્થાયી છે તો આ તેલના કણોને ભેગા કરવા તો શું કરાય તો હમણાં જ વાત કરીને દૂધમાં શું નાખતા હતા આપણે લીંબુ લીંબુ એટલે સાઇટ્રિક એસિડ ટૂંકમાં આમાં કોઈ કેમિકલ નાખી દો તો એ કેમિકલ ઇમલ્શિફાયરને ઉડાડી દે અને કણો પાછા ભેગા થઈ જાય આ ચિત્ર તમારી સામે આવી જાય આને વિપાયસીકરણ કહેવાય શું કહેવાય વિપાયસીકરણ ઇમલ્શન બનાવવાની પ્રક્રિયાને પાયસીકરણ કહેવાય અને બનાયેલા ઇમલ્શનને અસ્થાયી બનાવી દેવું બે સ્તરમાં છૂટા પાડવું એને વિપાયસીકરણ કહેવાય છે ક્લિયર તો આ ખબર હોવી જોઈએ અને ગરમી આપો તો ઊભી થઈ શકે ઠંડી આપો તો ઊભી થઈ શકે બરાબર તો આ રીતે થોડીક સામાન્ય સમજ ઇમલ્શનની આપેલી છે વાંચી લેવું એક નાનો ફકરો ટેક્સ્ટબુકમાં આપ્યો છે વધારે કઈ છે બરાબર
તો આ રીતે નક્કી કરવામાં આવે છે. ત્યારબાદ છેલ્લો ટોપિક, આમ તો તમારે જાતે વાંચવાનો છે, છતાં માહિતી આપી દઉં કે આપણી આજુબાજુ ઘણી બધી જગ્યાએ આપણે કલીલના ઉપયોગ કરીએ છીએ. મોટાભાગની દવાઓ નાના બાળકોની ખાસ કરીને એ સિરપ સ્વરૂપમાં હોય છે, એક પ્રકારનું ઇમલ્શન છે, અને ઇમલ્શન એક કલીલ છે. નંબર વન. નંબર ટુ, ડેટોલ, લાઇસોલ, આ બધા પણ એક પ્રકારના કલીલ છે. ફીણ ઉત્તમ પદ્ધતિમાં ફીણનો આપણે ઉપયોગ કરીએ છીએ, પણ એક પ્રકારનો કલીલ છે. રસ્તાના બાંધકામમાં જે ડામર વપરાય છે, પણ ઇમલ્શન બનાવીને રોડ ઉપર પાથરવામાં આવે છે. ઘણા બધા ઉદાહરણો છે, બરાબર. ઉદ્યોગોની અંદર જે ધુમાડો નીકળે છે, કલીલ છે. ધુમાડામાં કાર્બનના રજકણો હોય છે, એ રજકણો સીધા જો વાતાવરણમાં જાય તો પર્યાવરણનું પ્રદૂષણ થાય. એટલે કંપની વાળા શું કરતા હોય છે, આ રીતે એમની જે આ ચીમની હોય, બરાબર, અહીંયા વચ્ચે શું મૂકે છે, સળિયો મૂકી દે છે, અને આ સળિયા ઉપર વિસ્ફોટ કરે આપે પ્લસ, અને જેવો ધુમાડો અહીંથી નીકળે, ધુમાડામાં કાર્બન શું હોય, માઇનસ, તો આ રોગ વિસ્ફોટિત કણો બધા સળિયા ઉપર શું થઈ જાય છે, જમા થઈ જાય છે. અને જમા થાય એટલે બંધ થઈ જાય છે, અહીંયા જમા થાય એટલે કણો નીકળી જાય અને શુદ્ધ હવા થાય, અને પછી એને વાતાવરણમાં મોકલવામાં આવે છે, બરાબર. તો આ રીતે બધી ચર્ચા હોય છે. ત્યારબાદ બીજા ઘણા બધા ઉપયોગો છે. તો આ રીતે ઇમલ્શન, કલી આપણે વ્યવહારમાં વાપરતા હોઈએ છીએ. બીજી કેટલીક ઘટનાઓ તમને કહી દઉં. આગળ વાત કરી હતી મેં કે આકાશ ભૂરા રંગનું દેખાય છે. કેમ ભૂરા રંગનું દેખાય, તો સૂર્યમાંથી જે પ્રકાશ આવે છે, જાન્યુઆરી મહિના રા, એમાંથી જે એરોસોલ છે આપણો, એ માત્ર ભૂરા રંગનું પ્રકિરણ કરે છે, અને એટલા માટે આકાશ ભૂરા રંગનું દેખાય છે. ત્યાર પછી તમે બધા કૃત્રિમ વરસાદ વિશે કદાચ સાંભળ્યું હોય, તો કૃત્રિમ વરસાદમાં શું હોય, તો ધારો કે આ બધા વાદળ છે, બરાબર. વાદળ એ કલીલ કહેવાય, એમ માધ્યમ હવા અને કલા પાણી. તો આ બધા જે પાણી હોય એના ઉપર વીજભાર હોય, ધારો કે પ્લસ વીજભાર, અને એના કારણે એમની વચ્ચે અપાકર્ષણ થાય, એટલે વાદળો ભેગા થતા નથી. તો આપણે શું કરવું પડે, હેલિકોપ્ટરમાં બેસી અને વાદળથી નજીક જવાનું, બરાબર. અને આ વાદળની નજીક ગયા પછી એના ઉપર વિદ્યુત વિભાજ્યના દ્રાવણનો શું કરવાનો, સ્પ્રે કરવાનો, વિદ્યુત વિભાજ્યના દ્રાવણનો સ્પ્રે કરવાનો. એટલે કઈ ઘટના થવાની, સ્કંદન, એટલે ધન વિજભારિત હોય એ રોજ વિજભારના સંપર્કમાં આવે. વાદળો કેવા બને, તટસ્થ બને. તટસ્થ વાદળો એકબીજા સાથે જોઈન્ટ થાય, કદ વધી જાય, વ્યાસ વધી જાય, બધું પડે નીચે, એને કહેવાય વરસાદ. કયો વરસાદ, કૃત્રિમ વરસાદ. તો આ રીતે ઉપયોગ થઈ શકે છે. ઘણી બધી ઘટનાઓ છે, ટેક્સ્ટબુકમાં આપેલું છે. દરેક વિદ્યાર્થીને મારી સલાહ છે કે છેલ્લું પેજ ઉપયોગો વાંચી લેવો, છેલ્લું પેજ, બરાબર. કારણ કે એમસીક્યુમાં એ બધું પૂછાતું હોય છે. ઘણા બધા ઉપયોગો આપેલા છે, દવાઓના નામ ને ઘણું બધું છે, બરાબર છે. કઈ રોગમાં કઈ દવા વપરાય એ પણ આપેલું છે. દરેક દવાઓ કલીલ સ્વરૂપમાં છે. તો આજે આ ચેપ્ટર હું અહીંયા પૂરું કરું છું, અને પૃષ્ઠ રસાયણ જે આખું સબ્જેક્ટિવ ચેપ્ટર હતું, વાંચવાનું ચેપ્ટર આમ તો છે, પણ અગત્યનું ચેપ્ટર છે. પહેલો વિભાગ હતો આપણો અધિશોષણ, બીજો વિભાગ હતો ઉદ્દીપન, અને ત્રીજો વિભાગ હતો કલીલ. તો આજે આપણે આ પાંચમું ચેપ્ટર અહીંયા પૂરું કરીએ છીએ, અને બીજું ચેપ્ટર ઓલરેડી આપણે પૂરું કરેલું છે, ખાસ કરીને પાર્ટ ટુ અને પાર્ટ થ્રી. પાર્ટ વન છે એ મેં આગળ કહેલું જ છે, ક્લાસમાં કરવામાં આવશે. ક્લિયર? Thank you very, very much.